નમસ્કાર મિત્રો, મજામાં. મિત્રો, તમને ખૂબ આનંદ થશે કે આપણી ચેનલને યુટ્યુબે જોઈન બટન આપ્યું છે. જી હા મિત્રો, ઘણાના મનમાં પ્રશ્ન છે કે સર આ જોઈન શું છે. મિત્રો, આ જોઈન આપણને વધુ નજીક લાવવાના છે. મિત્રો, તમે જાણો છો કે આપણે ઘણા સમયથી કામ કરી રહ્યા છીએ. લગભગ 2100થી વધુ વિડીયો મેં બનાવીને તમારા માટે મૂક્યા છે અને તમે લોકો પણ બહુ દિલથી કામ કરી રહ્યા છો. પણ મિત્રો, ઘણું કામ એવું છે કે જે અટકીને પડ્યું છે અને હવે એમાં સપોર્ટ મળવાનો છે. યસ, તમે પણ હવે સપોર્ટ કરશો, તમે પણ આપણા કાર્યને આગળ લઈ જઈ શકો. મિત્રો, એ આ જોઈન છે ને, એ એક પ્રકારનું હું બંધ કવર કહું છું. જી હા મિત્રો, કે બંધ કવર એટલા માટે કે એમાં જુદા જુદા જોઈનની અંદર જે રકમ મૂકેલી છે એ તમે ડિસાઇડ કરવાના છો અને એક એવા ભાવ સાથે કે યસ, હવે આ કાર્યને આપણે આગળ લઈ જવું છે. આપણે એક એક વિદ્યાર્થીને સુધી પહોંચ્યું છે અને એ વિદ્યાર્થીનો ભાર ઓછો કરવો છે, ખાસ કરીને ભણતરનો. મિત્રો, આપણે ઘણું કામ કરવા માગીએ છીએ. નોકરીનું પણ કામ કરશું, ગવર્મેન્ટની જોબ, ચાહે ગુજરાત સરકારની હોય કે ભારત સરકારની હોય. સાથે સાથે 10મા ધોરણના વિદ્યાર્થીઓ હોય, 8મા 9માના હોય, પ્રાઇમરી સ્કૂલના, બધાને આપણે હેલ્પ કરવાનો પ્રયાસ કરીશું. અને હા, સ્કિલ ઉપર તો કામ આપણું ચાલુ જ છે. તો મિત્રો, કરવાનું છે શું? તો યસ, તમે જોઈન દ્વારા વધુ નજીક આવશો. આ સબસ્ક્રાઇબ તો કરેલું છે, પણ જોઈન પણ હવે તમે ક્લિક કરશો અને તમે એક રકમ નક્કી કરી અને દર મહિને સપોર્ટ કરશો. જી હા મિત્રો, એ તમે જ્યારે પણ બંધ કરવા ઈચ્છો ત્યારે થઈ શકે છે, પણ માત્ર એવો ભાવ કે યસ, હવે આપણે એનડીસી ચેનલને, આ કાર્યને આગળ લઈ જવું છે. મિત્રો, થશે એવું કે તમે જ્યારે સપોર્ટ કરશો, હું પણ તમારા માટે વિશેષ વિડીયો બનાવીશ. તો મિત્રો, એક પ્રશ્ન આવીને બધાને અટકે છે કે સર, અમે જોઈન બટન કરવા જઈએ છીએ તો એમાં જે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ના નંબર ને બધું પ્રોસિજર બધી કરીએ છીએ, પણ સર થતું નથી. મિત્રો, તમારે જોઈન થવું હોય તો કરવું શું? આ પ્રશ્ન બધાને મૂંઝવતો હોય છે. મિત્રો, અત્યારે હું તમને 3 રીત બતાવું છું. પહેલી વાત કે તમારી પાસે જે કાર્ડ છે, ડેબિટ ક્રેડિટ કાર્ડ, તો તમે જ્યારે જોઈન આપશો તો એના કાર્ડ નંબર બરાબર, પછી કયા વર્ષનું બરાબર, YYMM જે બધું તમને વિગત આપી છે તમે લખી નાખશો ને તો થઈ જશે. પણ ન થાય એનો અર્થ એ કે તમારી પાસે જે કાર્ડ છે એ ઇન્ટરનેશનલ કાર્ડ નથી. તો હવે શું કરું? તો બીજી રીતે છે કે તમારા જ કાર્ડને તમે ઇન્ટરનેશનલ કાર્ડમાં બદલાવી શકો છો. એમાં તમારે બેંકની સહાય જોશે, ઓનલાઈન પણ તમે ગાઈડન્સ લઈ શકો છો, ઓનલાઈન પણ થઈ શકે. SBIનું ધારક હોય તો સ્ટેટ બેંકની વેબસાઇટ થ્રુ પણ કરી શકાય, પણ એ તમારે પ્રોસિજર કરવી પડશે, કદાચ 1-2 દિવસ લાગે, પણ એ તમારે કરવું પડે. તો એક રીત એ છે. બીજી રીત છે તમારી પાસે વોલેટ, જેમ કે પેટીએમ. તો પેટીએમમાં શું છે? તો પેટીએમનું જ્યારે તમે એપ ખોલશો ત્યારે તમે ખબર છે ઉપર સર્ચ કરવાનું હોય, તો તમે સર્ચની અંદર ગૂગલ પ્લે, મિત્રો ગૂગલ પ્લે, આવું તમે સર્ચ કરશો ને એટલે ત્રિકોણ આકારે ગૂગલ પ્લે આવી જશે અને તમારે એમાં ક્લિક કરીને યસ, હવે તમે એક બીજા વોલેટમાં, મતલબ ગૂગલ પ્લે પણ એક વોલેટ છે કે જેની અંદર તમે પૈસા તમારા ત્યાં જ પડ્યા છે, તમારે જ્યારે વાપરશો ત્યારે જ એમાંથી ઓછા થવાના છે. તો એ રકમ જેમ પેટીએમમાં પડી છે એમ તમે ગૂગલ પ્લેમાં પણ રાખી શકો. સપોઝ તમે 5000 એમાં રાખી દીધા છે ગૂગલ પ્લેમાં, તો જ્યારે તમે ટ્રાન્સફર કરશો ને મિત્રો ત્યારે એક કોડ જનરેટ થશે. જી હા મિત્રો, એ કોડ તમને તમારા કદાચ SMS થ્રુ પણ આવી શકે છે. તો હવે એ કોડ છે એ તમારો ઉપયોગ ક્યાં કરવાનો થશે? તો એક કામ પતી ગયું, પેટીએમમાંથી તમે અમુક રકમ ગૂગલ પ્લેમાં ટ્રાન્સફર કરી, એટલે એક વોલેટમાંથી બીજા વોલેટની અંદર લઈ ગયા. હવે પાછી એપ કઈ ખોલશો? તો હવે ગૂગલ પ્લે. ગૂગલ પ્લેમાં તમને ખબર છે ડાબી સાઈડમાં કોર્નર પર આમ 3 લીટા હોય છે, એ 3 લીટાને તમે ક્લિક કરશો ને મિત્રો એટલે સાવ નીચે, લગભગ નીચે છેલ્લેથી કદાચ બીજા ત્રીજા નંબરે રિડીમ શબ્દ હશે, REDEEM, રિડીમ. તમે લોકો રિડીમને ક્લિક કરજો. મિત્રો, રિડીમને ક્લિક કરશો ને એટલે તમે જુઓ તમારું જે જીમેલ એકાઉન્ટ છે એ તમે જોઈ લેજો, તમારું ઈમેલ એકાઉન્ટ, જીમેલ એકાઉન્ટ જે હશે ને એ તમે દર્શાવેલું હશે. મિત્રો, અહીં એક યાદ રાખજો કે તમે જે યુટ્યુબના વિડીયો જોવાના છો એ આ જ એકાઉન્ટથી જોવાના છો ને, એ બસ એટલું ખાલી જોઈ લેજો. બસ ત્યાં તમે જે જનરેટ થયેલો જે 16 અંકનો ડિજિટ છે ત્યાંથી કોપી કરી અને આ જગ્યાએ, યસ, આ રિડીમની જગ્યાએ તમે ખાલી પેસ્ટ કરી દો, બસ કામ પતી ગયું. મતલબ કે હવે તમારી અગર વોલેટની અંદર ગૂગલ પ્લેમાં પૈસા આવી ગયા છે. તો હવે તમે જ્યારે ફરીથી આપણી ચેનલમાં, જયેશ વાઘેલા ચેનલ, NDCને ક્લિક કરશો, સબસ્ક્રાઇબની બાજુમાં જે જોઈન બટન છે ને જ્યારે ક્લિક કરશો મિત્રો, ત્યારે
ત્યારે એની અંદર ડાયરેક્ટલી તમે હવે બાય ઓપ્શન આવી જશે બી યુ વાય, કારણ કે તમારા આગળ ઓલરેડી હવે પૈસા તમારી પાસે આવી ગયેલા છે. તો બસ તમે સીધું બાયની અંદર તમે ક્લિક કરશો, એ નાનકડું બટન છે એટલે તરત વેલકમ એનડીસી વેલકમનું તમે મેમ્બર બની ગયા, તમે પ્રાઇમ મેમ્બરશીપ તમને મળી ગઈ છે એનું વેલકમનું તમને સરસ મજાનું આખો સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે. આ થઈ બીજી રીત. ત્રીજી રીત, સાવ સહેલી રીત, કે હું શું કરું છું, તમને એક આ જે વિડીયો છે એમાં ડિસ્ક્રિપ્શનમાં નીચે એક લિંક મૂકી દઉં છું. અમેઝોનની હશે, અમેઝોનનું એકાઉન્ટ તો તમારી પાસે હશે, બસ અમેઝોનનો એકાઉન્ટ છે એટલે તમે ખાલી જસ્ટ ક્લિક કરજો, ફરીથી એ જ પ્રોસેસ કે તમને ડાયરેક્ટ 100, 200, 250 એવું બધું તમને એક જે કહેવાય ને ગિફ્ટ કાર્ડના રૂપે એ તમને એમેઝોનમાંથી મળી જશે. અને એમાં તમે નક્કી કરશો એટલા વોલેટની અંદર ગૂગલ પ્લેમાં તમે લઈ લેશો. ફરીથી એ તો સાવ સિમ્પલ થશે. અને એની અંદર પણ તમે યાદ તો આ જ રાખશો કે જે ઈમેલ કે જીમેલ એકાઉન્ટ છે એ તમારે કયો નાખવાનું છે કે જેનાથી તમે જોવા માંગતા હો. ઇઝ ઇટ ઓકે? તો બસ આટલું કામ કરો મિત્રો. ફરીથી એ જ પ્રોસેસ થશે કે ગૂગલ પ્લેમાં જઈ અને પછી રિડીમ કરવાનું થશે. ધારો કે તમે 2000 રૂપિયા નાખ્યા છે તો 2000 રૂપિયા રિડીમની અંદર જશો તો એ રિડીમની અંદર જે પેલો કોડ હશે એ તમારા ઈમેલ એકાઉન્ટની અંદર આવેલો હશે, ત્યાંથી તમે 16 અંકનો જે કોપી છે એ કરી અને ગૂગલ પ્લેમાં જઈ અને ફરીથી રિડીમની જે પ્રોસેસ જે આગલી પેટીએમમાં કરી હતી સેમ પ્રોસેસ આમાં કરવાની છે, બસ બાકી કામ થઈ જશે. તો મિત્રો બસ આટલી વાત છે. બસ હવે તમારે નક્કી કરવાનું છે કે જલ્દીથી આ કાર્યને કામમાં સપોર્ટની અંદર આગળ આવી અને કામને ઉપાડી લઈએ. મિત્રો તમારે બધાએ જયેશ સર બનવાનું છે, તમારા આસપાસના વિદ્યાર્થીઓને જોડવાના છે અને હેતુ એ જ છે કે એક એક વિદ્યાર્થી સુધી પહોંચી. અમુક લોકો તો કહે રહ્યા સર ગુજરાતના સીમાડાને પણ ઓળંગવું છે. ઓળંગશું, પણ હા અત્યારે આપણા તમામ ગુજરાતના વિદ્યાર્થીઓ સુધી પહોંચીએ અને એના ભણતરના ભારને ઓછો કરવાનો પ્રયાસ કરીએ. મિત્રો હું તો કહીશ આ જોઈન એ બટન નથી માત્ર, જોડાણ છે જોડાણ. આ જોઈન એ બટન નથી માત્ર, જોડાણ છે જોડાણ. મારું તમારું આપણા સૌનું મનથી હૃદય સુધીનું ખેંચાણ છે ખેંચાણ. જી હા મિત્રો, આ જોઈન આપણી વચ્ચે એક સેતુ બન્યું છે અને આ સેતુ, યસ આ સેતુ દ્વારા અનેક લોકોને આપણે ખૂબ આગળ લઈ જવા છે. આવો આજે જ આ કાર્યને વધાવી લઈએ, આસપાસના લોકોને પણ જોઈન કરાવીએ અને વિશેષ કામ દરેક દિશામાં કામ, ચાહે ગવર્મેન્ટ જોબ હોય, ચાહે રેગ્યુલર ભણવાનું હોય, 10મું ધોરણ હોય, 6ઠું ધોરણ હોય, 7મું ધોરણ, બધામાં કંઈક વિશેષ કામ કરી બધાને આગળ લઈ જઈએ અને હસતા રમતા નોકરી, હસતા રમતા ભણો, એક ભણવાની પ્રોસેસને એક અલગ નજરથી જોઈએ, સાથે રહીને કામ કરીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.